હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ. તો કે અહીંયા આપણો ચેપ્ટર નું ટાઇટલ આપેલું છે કે ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે. તો કે એવું કહેવાય છે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ઘણા બધા જે ખેડૂતો છે એ દેવાદાર પાયમાલ થયા. ત્યાર પછી અંગ્રેજી શિક્ષણ સમિતિ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એમાં અંગ્રેજી જે શિક્ષણ સમિતિ છે. ત્યાર પછી ભારતમાં રેલવે વ્યવહાર છે, ત્યાર પછી સમાચાર પત્રો છે એનો વ્યવહારની શરૂઆત થઈ હતી. તો ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે, આપણે આ ચેપ્ટરમાં જે હિન્દ છોડો આંદોલન છે, ત્યાર પછી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ છે, વિદેશી જે ચીજ વસ્તુઓ છે એની હોળી કરવામાં આવી, એનો બહિષ્કાર કરવામાં આવ્યો, ખૂબ મહત્વનું ચેપ્ટર છે. 1857નો જે સ્વાતંત્ર સંગ્રામ છે, ખુદીરામ બોઝ છે, સમાજના જે અમુક અગ્રણી સમાજ સુધારકો છે, રાજા રામ મોહન રાય છે, ત્યાર પછી મહાવીર સ્વામી વગેરે જેવા સમાજ સુધારકો એ પણ ભારતના જે રાષ્ટ્રીય ચળવળ છે, તો કે મહાત્મા ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ, આ બધાનો ફાળો છે એ ખૂબ જ મહત્વનો છે. જો જોઈએ આપણે પ્રસ્તાવના, તો કે ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે એમાં ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં ભારતે કયા પ્રકારનું યોગદાન, અથવા કયા કયા પ્રકારના જે સ્વાતંત્ર સંગ્રામો થયા, કયા કયા પ્રકારનો ચીજ વસ્તુઓ છે એની બહિષ્કાર કરવામાં આવ્યો, તેના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. તો જો ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો છે એ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે કે ભારતમાં વસવાટ દરમિયાન જે બ્રિટિશરો, એટલે કે કયા લોકો થશે વિદ્યાર્થી મિત્રો, તો કે અંગ્રેજ લોકો છે. તો કે ઈ અંગ્રેજ લોકો છે એ ભારતની જે રાજકીય પરિસ્થિતિ કઈ રીતની છે, ભારતના જે લોકો છે એના સમાજના લોકો કયા પ્રકારના છે, કયા પ્રકારનો એ વ્યવસાય કરે છે, એની સંસ્કૃતિ શું છે, આ બધાથી છે એ બ્રિટિશકરો, એટલે કે ભારતના જે અંગ્રેજ અધિકારીઓ છે, ગવર્નર જનરલો છે, એ ભારતની રાજકીય પરિસ્થિતિથી શું થયા, પરિચિત થયા. આમ ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસરો કરી અને 1857ના સંગ્રામ સુધીના, એટલે કે 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો કે ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસરો કરે છે. પગ પેસરો કરે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, તો કે વિદેશી જે અંગ્રેજોની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં કરવામાં આવે છે, ભારતમાં. એટલે કે કારણ કે ભારત છે, તો કે એમાં શાસન, તો કે એ પોતાનો પગ પેસરો, રાજકીય ખટપટો હતી, અમુક સમાજના અમુક કુરિવાજો ને આંતેન ઘણી બધી નબળાઈઓ હતી, એનો લાભ છે કોણે ઉઠાવ્યો છે, અંગ્રેજોએ. અને એના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, તો કે ઈસવીસન 1757માં બંગાળમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પગ પેસરો કર્યો, એટલે કે તેની શરૂઆત કરી. આમ 1857ના સંગ્રામ સુધી, 1857નો જે સ્વાતંત્ર સંગ્રામ થયો હતો એ સુધીના લગભગ 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. આમ અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટ માળખાની ધીરે ધીરે શું થયો, વિકાસ થયો. એટલે કે અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે એ માટે એ દેશમાં મજબૂત વહીવટી માળખું છે, એ વહીવટી માળખાનો ધીરે ધીરે શું થવા પામ્યો, વિકાસ થવા પામ્યો. પણ અંગ્રેજોએ સ્થાપેલ વહીવટી માળખા દ્વારા દેશના સમાન કાયદા અને સમાન વહીવટ, આમ બ્રિટિશ પ્રણાલીગત અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. એટલે કે સ્વાભાવિક છે કે ભાઈ ભારત દેશ હોય તો કે ભારતનું ન્યાયતંત્ર હોવું જોઈએ, પરંતુ શાસન કોનું હતું વિદ્યાર્થી મિત્રો, તો કે અંગ્રેજોનું હતું. તો કે એણે પોતાની પ્રણાલીતાગત, એટલે કે પોતાની માન્યતા અથવા નીતિ નિયમો પ્રમાણે, એ પ્રમાણે એણે ભારતમાં શું કર્યો, ન્યાયતંત્ર છે એનો અમલ કર્યો, અને પોતાના કાયદા છે એ સમાન બનાવ્યા અને સમાન વહીવટ રાખ્યા, જેના કારણે એની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે નહીં. આમ છતાં ભારતમાં રહેનારા જે અંગ્રેજો છે એ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની શું કરી, સ્થાપના કરી. એટલે કે આમ છતાં ભારતમાં જે રહેનારા જે અંગ્રેજો છે ઇંગ્લેન્ડને વધુ લાભ થાય અને એના કાયદા અને વહીવટની સ્થાપના થાય. તમે જોયું હશે કે જે ભારત, તો કે કપાસમાંથી, તો કે કાપડ તૈયાર કરવામાં હતું, સૌથી વધારે કપાસનું વાવેતર, તો કે આપણે એમ કહેવાય ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો કે ખેતીનું સૌથી વધારે ઉત્પાદન થતું કપાસનું, તો કે ઈ જે કાચો માલ છે એ ભારતમાંથી લઈને ક્યાં મોકલવામાં હતો, ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડના એના જે કાંઈ કારખાનાઓ હતા એ કારખાનામાં આખું કાપડ છે એ કાપડ તૈયાર કરવામાં આવતું હતું. આમ અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું છે. એટલે કે અંગ્રેજો છે, તો
કે ભારતના ભોગે, ભારતની ચીજ વસ્તુઓ છે અથવા તો કાચો માલ છે એનું તૈયાર માલમાં રૂપાંતર કરીને અથવા ભારતના લોકોને એનું શોષણ કરીને ઇંગ્લેન્ડને ભારતના ભોગે કોને સમૃદ્ધ બનાવવાનું હતું? એટલે ઇંગ્લેન્ડને, એટલે કે પોતાનો જે દેશ છે એને સમૃદ્ધ બનાવવાની એની ઈચ્છા હતી. એટલે કે આ રીતે ભારતના લોકોનું છે એ શોષણ કરવામાં આવતું, ઘણી બધી ચળવળો થઈ. એમાં પહેલો જે આપણો જે પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, કે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર સંગ્રામ, પહેલો જે રાષ્ટ્રીય ચળવળ થઈ એ પહેલો જે સંગ્રામ થયો કયો સંગ્રામ? તો કે ઈસવીસન 1857 નો સ્વાતંત્ર સંગ્રામ. તો કે 1857 નો જે સ્વાતંત્ર સંગ્રામ થવા માટે ઘણી બધી જે બાબતો છે એ બાબતો પરિબળો છે અથવા તો અમુક તાત્કાલિક પરિબળો છે. એન્ટ્રી ફોલ્ટ રાઇફલને રસકલમાં દાખલ કરવાની નીતિ છે. 1857 નો સ્વાતંત્ર સંગ્રામ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ છે, પછી બીજા વિશ્વયુદ્ધને અસર કરતા જે કાંઈ પરિણામો અને પરિબળો આગળના આપણે જે ચેપ્ટર 1-2 આપણે ચર્ચા કરી. તો કે ભારતમાં 1857 નો સ્વાતંત્ર સંગ્રામ થવા માટે ઘણા બધા જે કારણો છે એ કારણો જવાબદાર હતા. તો કે કયા કયા કારણો હોઈ શકે 1857 નો જે સ્વાતંત્ર સંગ્રામ થયો, આંદોલન થયું, ચળવળ થયું, એના પાછળ કારણો કયા કયા? તો કે રાજકીય અસંતોષ, રાજ્યમાં શું હતો? અસંતોષ હતો. રાજ્ય સ્થાપી જે શાસન છે એ વ્યવસ્થિત હતું નહીં. લોકોનું શું કરવામાં આવતું? આર્થિક રીતે શોષણ, એટલે કે કામના બદલામાં વેતન આપવામાં આવતું હતું નહીં. વધારે કમા વધારે કલાક કામ કરાવે એને ઓછું વેતન આપવામાં આવતું, એટલે કે આર્થિક શોષણ કરવામાં આવતું. સામાજિક અને ધાર્મિક પરિબળો, એટલે કે ઘણા બધા જે કુરિવાજો છે અથવા અમુક ધાર્મિક પરિબળો છે એ પણ એને અસર કરતા હતા. ઘણા બધા પ્રકારના લશ્કરી પરિબળો છે એ પણ અસર કરતા હતા. અને ઘણા બધા પ્રકારના જે તાત્કાલિક પરિબળો છે એ પરિબળો વગેરે જેવા એન્ટ્રી ફોલ્ડ રાઇફલને રસકલમાં દાખલ કરવાની નીતિ, એન્ટ્રી ફોલ્ટ રાઇફલ એટલે કે જે ડુક્કરનું જે માંસ છે એ માંસનો ઉપયોગ કરીને દારૂગોળો, એટલે કે જે દારૂગોળો છે એ બનાવવામાં આવતો હતો. એના કારણે સમાજના લોકોમાં હિંસાની જે પ્રતિક્રિયા છે એ વ્યાપી ગઈ હતી. એના કારણે આ એન્ટ્રી ફોલ્ટ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ છે એનો પણ આપણા સમાજના લોકોએ ઘણો બધો વિરોધ કર્યો. હોવા છતાં આ બધી જે બાબતો છે એ 1857ના સ્વાતંત્ર સંગ્રામ માટે જવાબદાર બાબતો ગણી શકાય. ત્યાર પછી આવે છે કે સંગ્રામનો જે પ્રથમ શહીદ હતો એ કોણ હતો? આપણો મંગળ પાંડે, જે હિન્દુનો જે મંગળ પાંડે જે શાસક અધિકારી હતો તે મંગળ પાંડે, એટલે કે ઈસવીસન 1857 સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ કોને ગણવામાં આવે છે? મંગળ પાંડે હતો. આમ આ સંગ્રામમાં નાના સાહેબ છે, બીજા કયા કયા સમાજના લોકોનો અગ્રણી ફાળો છે? તો કે નાના સાહેબ, પછી તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. અને 1857ના સ્વાતંત્ર સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનો અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, એટલે કે રાણી વિક્ટોરિયાનો જે ઢંઢેરો છે, વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. એટલે કે 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં કયા કયા અગ્રણી નેતાઓનો ફાળો મહત્વનો છે અથવા કયા કયા સમાજના અગ્રણી નેતાઓ આગળ આવીને 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી? તો કે કુંવરસિંહ છે, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર છે, તાત્યા તોપે, નાના સાહેબ છે વગેરે 1857ના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી કાર્યકર્તાઓ તરીકે, અગ્રણી નેતાઓ તરીકે સ્થાન ભજવે છે. અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ ત્યારે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, એના લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિના બદલાવના કારણે આ બધી બાબતોનો સમાવેશ 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં આપણે કરી શકીએ. 1857નો સ્વાતંત્ર સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતા વહેલી શરૂઆત, એટલે કે 1857નો જે સ્વાતંત્ર સંગ્રામ થયો હતો પરંતુ એને પૂરતા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો નહીં. એટલે કે 1857નો જે સ્વાતંત્ર સંગ્રામ છે એ નિષ્ફળ જવા પામ્યો હતો એનું કારણ શું હતું? કે જ્યારે જે દિવસે સંગ્રામની શરૂઆત કરવાની હતી એના એક દિવસ કે બે દિવસ અગાઉ જ 1857નો સ્વાતંત્ર સંગ્રામ શરૂ થઈ ગયો હતો, એટલા માટે એને પૂરતો પ્રતિસાદ મળ્યો હતો નહીં. એટલે કે નિર્ધારિત સમય કરતા વહેલી શરૂઆત અને કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો,
ત્યાર પછી સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થનું પ્રાધાન્ય, એટલે કે જેટલા અગ્રણી જે નેતાઓ હતા, એટલે કે આગળ આપણે જે બધા નામ જોયા તો કે એમાં અંગત સ્વાર્થના કારણે આ સ્વાતંત્ર સંગ્રામ છે એ સફળ સાબિત થયો હતો નહીં. આમ યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા અને જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળનું જે પ્રકરણ છે આગળના ધોરણમાં છે, એટલે કે 8મા ધોરણમાં છે 1857 નો સ્વાતંત્ર સંગ્રામ આખું ચેપ્ટર આવતું, તો એ 1857 ના સ્વાતંત્ર સંગ્રામ વિશે આપણે વિસ્તૃત ચર્ચા આગળના ધોરણમાં આપણે કરી ગયા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો જે પોઈન્ટ આવે છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ, એટલે કે બહિષ્કારના આંદોલન દ્વારા જે વિદેશી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુનો કઈ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો, કઈ રીતના આંદોલન કર્યું, કઈ રીતે વિદેશી ચીજ વસ્તુની વળી કરવામાં આવ્યા, અમુક ચીજ વસ્તુઓ સળગાવવામાં આવી તેના વિશે, અને જે આપણે આપણા જે દેશમાં જે ચીજ વસ્તુઓ તૈયાર થાય છે ચીજ વસ્તુઓનું વધારે ને વધારે પ્રમાણમાં લોકો ઉપયોગ કરે અને એનો કઈ રીતના પ્રચાર પ્રસાર કરે તેનું મહત્વ આપણે આ પોઈન્ટમાં જોવાનું છે. તો જો અંદર શું આવે છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો, કઈ તો કઈ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. ભારતની જે રાષ્ટ્રીય ચળવળ છે એ રાષ્ટ્રીય ચળવળમાં સૌથી મહત્વની ચળવળ તરીકે બહિષ્કાર અને સ્વદેશીની ચળવળ હતી. આમ બંગભંગનું જે આંદોલન થયું ક્યારે વિદ્યાર્થી મિત્રો 1905માં, બંગભંગનું આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અને અંગ્રેજોની જે કૂટનીતિ છે ઈર્ષ્યાભરી નીતિ છે એના આપણા હિન્દુ વર્ગના શોષણને લગતી જે નીતિ છે એ પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો વેગ થયો. એટલે કે અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસ્લિમ આ બંને, તો કે પહેલાના સમયમાં સમાજના બે સમાજના લોકો સૌથી વધારે પ્રમાણમાં સંખ્યા હતી, એક તો હિન્દુ સમાજ અને એક મુસ્લિમ સમાજ. એટલે અંગ્રેજ અધિકારી અંગ્રેજ બ્રિટિશ સરકારે વિચાર્યું કે આ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ જો ભેગા થઈ જશે તો આપણી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં ચાલી શકશે નહીં અને આપણું જે શાસન છે આપણો પગ પેશરો છે એ લાંબા સમય સુધી આપણે આ ભારત ઉપર શાસન કરી શકીશું નહીં. એટલા માટે એણે શું કર્યું કે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી, એટલે કે હિન્દુ વર્ગનો અલગ સમૂહ બનાવી દો અને મુસ્લિમ વર્ગને અલગ કરી દો, જેથી કરીને બંને સમાજના લોકો છે એ એક દેશમાં હોવા છતાં ભલે અલગ અલગ ભાગલા પડી જશે તો કોઈ પણ પ્રકારનું આંદોલન અથવા તો ચળવળ થશે નહીં. એટલે એટલા માટે શું કર્યું તો કે ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને શું મળ્યો, વેગ મળ્યો. હવે બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોનું શાસન હતું ત્યારે બંગાળ છે એ વેપાર કરવા માટે, ત્યાર પછી જળમાર્ગ તરીકે ચીજ વસ્તુની આયાત નિકાસ માટે, તો કે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, સૌથી વધારે જનસંખ્યા હતી જેમાં આજના બંગાળ બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા, આ પણ તમે આગળના ધોરણમાં જોઈ ગયા કે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં ત્યાર પછી કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું, ધોરણ 8માં આપણે ચર્ચા કરી ગયા. તો કે ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ એ રાષ્ટ્રીય ચેતનાનું એક કેન્દ્ર બિંદુ હતું. આમ રાષ્ટ્રીય ચળવળોનો વેગ અને વિચાર છે એ બંગાળમાંથી મળતો. 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. એટલે કે 1857નો સ્વાતંત્ર સંગ્રામ છે તો કે અંગ્રેજોની કૂટનીતિ હતી, અંગ્રેજોએ કઈ નીતિ અમલમાં મૂકી કે ભાગલા પાડો અને રાજ કરો, આખો જે ભારત દેશ છે અને બે ભાગોમાં તમે શું કરી દો, વેચી દો. કારણ કે 1857નો સ્વાતંત્ર સંગ્રામ હતો એમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ આ બંને સમાજ ભેગો થઈને 1857ના સ્વાતંત્ર સંગ્રામ સામે આ બ્રિટિશ કરો સામે અંગ્રેજોની વિરોધ કર્યો હતો. એટલે કે હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા, તેથી ભાગલા પાડો અને રાજકરોની અંગ્રેજોની આ કૂટનીતિ ઈર્ષાભરી નીતિના કારણે કોમવાદને શું મળ્યું, ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. આમ વાઇસરોય કરજણ 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ છે એ બે ભાગલા પાડવામાં આવ્યા. આમ બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો અને 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના પ્રાંતના ભાગલાનો શું થયો, અમલ કરાયો અને તે દિવસ સંગ્રામ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે, એટલે કે 16 ઓક્ટોબર 1905નો દિવસ એ બંગાળના પ્રાંતના ભાગલાનો અમલ કરાયો અને તે દિવસે સમગ્ર બંગાળ જે પ્રાંત છે બંગાળ પ્રદેશ છે
એમાં એ દિવસને 1905નો દિવસ 16 ઓક્ટોબર 1905નો દિવસ ને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર, ઓબ્જેક્ટિવમાં પરીક્ષામાં પૂછા છે કે 16 ઓક્ટોબર 1905નો દિવસ અવસર બંગાળ પ્રાંતના ભાગલા પડ્યા ત્યારે કયા દિવસને શોક દિન તરીકે ઉજવવામાં આવે છે, એની સમયગાળો શું છે? તો કે 16 ઓક્ટોબર 1905 ના દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. આમ તે દિવસે તમામ વિદેશી માલનું છે એ લોકોએ બહિષ્કાર આંદોલન કર્યું અને સ્વદેશી માલ ઉપયોગ કરવાનું લોકોને ઉત્તેજન આપવામાં આવ્યું અને એલાન પણ અપાયું. આમ બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ એટલે કે જોરશોરથી શરૂ થયો છે, તેને રોકવા વિભાજન કરાયું અને તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ અને મુસ્લિમો એકબીજાને હાથે શું બાંધી છે, રાખડી બાંધીને એક સંગઠન શક્તિના દર્શન કરાવ્યા કે કોઈ પણ પ્રદેશ અથવા કોઈ પણ અધિકારી અથવા કોઈ પણનું અંગ્રેજ પ્રતિનિધિ આવશે તો પણ અમે હિન્દુ અને મુસ્લિમ અલગ થશું નહીં. એટલે કે બંને ભાઈ ભાઈના નારા સાથે એકબીજા હિન્દુ મુસ્લિમો છે એકબીજાના હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિનું આ અંગ્રેજો સામે પ્રદર્શન કરે છે. અને આ આંદોલનના મહત્વના ત્રણ લક્ષણો હતા. એક તો પહેલું જે ધ્યેય હતો હિન્દુ અને મુસ્લિમનો, તો કે આપણા દેશમાં જે ચીજ વસ્તુ બને છે એ ચીજ વસ્તુ એટલે કે સ્વદેશી અપનાવવું જોઈએ, વિદેશી માલનો એટલે કે જે ઇંગ્લેન્ડથી કે જે એનો જે કંઈ ચીજ વસ્તુ આવે એ ચીજ વસ્તુઓનો માલનો બહિષ્કાર કરવો, ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું એટલે કે જે આપણી માતૃભાષામાં છે એ માતૃભાષામાં જ શિક્ષણ અપાવવું જોઈએ. આમ સ્વદેશી આંદોલનથી ભારતને છે એ ખૂબ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના જે વેપાર ધંધા છે એને મોટા ભાગે છે એ મોટા ભાગે ફટકો પડ્યો હતો. આમ માન્ચેસ્ટરથી આવતું જે કાપડ છે એ ઇંગ્લેન્ડનું જે કાપડ હતું માન્ચેસ્ટરથી કારખાનામાં બનતું હતું એ કાપડ આવતું બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડમાં આયાત થતા જે ખાંડ છે, ત્યાર પછી બૂટ છે, સિગારેટ છે, તમાકુ જે ભારતમાંથી ઇંગ્લેન્ડ જતું હતું તે પણ વગેરેની આયાતો પણ ઘટી ગઈ. આમ ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું અને સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. આમ બંગાળ ઉપરાંત હિન્દના જે અન્ય પ્રદેશો અને પ્રજા, ત્યાર પછી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના જે પ્રત્યાઘાતો છે એ પડ્યા. આમ ગુજરાતમાં પણ સ્વદેશી લડત છે એનો પડઘો છે એ આખા ગુજરાતમાં જોવા મળ્યો અને આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો. આમ પાર્લામેન્ટ પુનઃવિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ 1911માં બંગાળના છે એ ભાગલા છે એ કરવાના હતા એ રદ કરવામાં આવ્યા. આમ હિન્દુવાસીઓએ આ એક યાદગાર વિજય હતો કે 100મ વખત 1857નો સ્વાતંત્ર સંગ્રામ તો નિષ્ફળ ગયો હતો, ત્યાર પછી જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનું આંદોલન છે, હિન્દુ મુસ્લિમ સમાજના લોકો છે એક થયા અને લોકોએ સ્વદેશી જે ચીજ વસ્તુઓ અપનાવવાનો પ્રતિસાદ કર્યો અને જે વિદેશી ચીજ વસ્તુઓ છે એનો અનુરોધ કર્યો, એટલે કે એના કારણે આ 100મ વખત જે સ્વદેશી ચળવળ અને બહિષ્કારની ચળવળમાં 100મ વખત હિન્દુ વર્ગના લોકોને વિજય પ્રાપ્ત થયો હતો એટલે કે સફળતા પ્રાપ્ત કરી હતી. આમ સંગઠન શક્તિનો વિજય હતો. આમ અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય ગણવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે મુસ્લિમ લીગની સ્થાપના, જે આપણે બીજા ભાગમાં જોશું.